નવસારી ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આઝાદીની ચળવળમાં ગુમનામ લડવૈયા વિષય પર પોસ્ટર લખવામાં આવ્યા છે. આઝાદીની લડતમાં ગુમનામ લડવૈયાઓને આજે પણ તેમના ત્યાગ અને બલિદાન બદલ પુરસ્કૃત કે યાદ કરવામાં નથી આવતા તે અનોખા વિષય પર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. ભારત દેશમાં અંગ્રેજોએ લાંબા સમય સુધી શાસન ચલાવ્યું છે, જ્યારે અંગ્રેજોને ભારતમાંથી તેડવા માટે અનેક ક્રાંતિવીરોએ પોતાના જીવને હોમી દીધો હતો અને આ અનમોલ આઝાદીને પ્રાપ્ત કરી હતી, ત્યારે ભારત દેશમાં એવા લાખો ગુમનામ ક્રાંતિકારીઓ છે કે જેનું નામ ઇતિહાસના પાના ઉપરથી ભૂસાઈ ગયું છે અને આજે તેમને કોઈ યાદ કરતું નથી. ત્યારે આઝાદીની ચળવળના ગુમનામ લડવૈયા જેવા એક અનોખા અને રસપ્રદ વિષય સાથે ભક્તાશ્રમ શાળાના ધોરણ 4-8 300 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આઝાદીની ચળવળના ગુમનામ નાયકોને સમગ્ર વિદ્યાર્થીઓના માધ્યમથી ફરીવાર યાદ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યને ઉત્કૃષ્ટ ગણાવી પત્રમાં તેમની સહમતીના વખાણ પણ કર્યા હતા. બાળકોનો ઉત્સાહ વધારવા માટે શાળાના આચાર્ય શ્રીમતી મયુરીબેન સોલંકી અને શિક્ષકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ભારતીય ટપાલ ખાતું અને શિક્ષણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીને 300 જેટલા પોસ્ટકાર્ડ લખી અમારા શાળાના બાળકોએ ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે. બાળકોને આ ઉત્સાહ પૂરો પાડવા માટે શાળાના શિક્ષકગણ અને સમગ્ર શાળા પરિવારે એમને ખૂબ જ સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને મોદીજીને પોતાના વિચારો રજૂ કર્યા છે કે ભાઈ 2047માં મારું ભારત, મારું સ્વપ્નનું ભારત કેવું હોવું જોઈએ એ વિષય પર એમણે પોતાના વિચારો રજૂ કર્યા છે. આ કાર્યને સફળ બનાવવા માટે એમણે પોતે જાતે ઊભા રહીને રાષ્ટ્રધ્વજની રચના કરીને એક નવું કાર્ય કંઈક કરી બતાવ્યું છે અને શાળા ઉત્તરોત્તર આવા કાર્યક્રમો કરતી રહે છે અને અમને શાળાને આ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે નવસારીની હેડપોસ્ટ અને અમારી શાળાના સંચાલક મંડળનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે જ્યારે આપણો આખો દેશ, ભારત દેશ જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાનું ભક્તાશ્રમ કેળવણી મંડળ, એમની સ્કૂલના બાળકો અને પોસ્ટ ઓફિસ નવસારીના એક સંયુક્ત ઉપક્રમે આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્કૂલના શાળાના બાળકોએ માનનીય વડાપ્રધાનશ્રીને એક લેટર લખીને દરેક બાળકો દ્વારા 2047માં ભારત કેવું હોવું જોઈએ, વૈશ્વિક કક્ષાએ ભારતની સ્થિતિ શું હોવી જોઈએ, ભારતનું યુથ કેવું હોવું જોઈએ એ સંદર્ભે આ શાળાના બાળકોએ એક વિનમ્ર એક લેટર લખ્યો છે. તેમજ આજે શાળાના દરેક બાળકોએ આવનારા ભારતનું ભવિષ્ય ભાંખ્યું છે અને આ જ બાળકો આવનારા ભારતનું નિર્માણ કરવાના છે. ત્યારે આ સહયોગ ભક્તાશ્રમ કેળવણી મંડળ, તેમનો તમામ સ્ટાફ, ટ્રસ્ટી મંડળ અને પોસ્ટ ઓફિસ અને વતી હું તમામ બાળકોનો આભાર માનું છું અને આ ભારતના નિર્માણમાં આ જ યુથ કામ લાગશે તે માટે શુભકામનાઓ. NTC News, નવસારી.